નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. આદિમાનવોનું જીવન કેવું હતું? એ ભટકતું, બી સ્થાયી જીવન, સી નગર વસાહતનું જીવન, ડી ગ્રામીણ વસાહતનું જીવન. તો સાચો આન્સર છે એ, ભટકતું જીવન. 2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? ઓપ્શન એ બંદૂક, ઓપ્શન બી પથ્થરના હથિયારો, ઓપ્શન સી હાડકાના હથિયારો, ઓપ્શન ડી લાકડાના હથિયારો. તો સાચો જવાબ આપશે ઓપ્શન એ બંદૂક. 3. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી બિહાર, બી ઉત્તરપ્રદેશ. તો સાચો આન્સર છે એ મધ્યપ્રદેશ. પ્રશ્ન 4. સ્થાયી જીવનની આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? એ કૃષિ, બી પશુપાલન, સી અનાજ સંગ્રહ, ડી ઉદ્યોગ. તો સાચો આન્સર છે ડી ઉદ્યોગ. 5. આદિમાનવો એટલે એ ભટકતું જીવન જીવતા માનવીઓ, બી શિકાર કરીને જીવન જીવતા માનવીઓ, સી ખૂબ જ જૂના સમયના માનવીઓ, અને ડી આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી આપેલ તમામ. 6. માનવીની કઈ અવસ્થાને હન્ટર અને ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે? એ આદિમાનવની અવસ્થાને, બી સ્થાયી માનવીની અવસ્થાને, સી સિંધુ ખીણના માનવીની અવસ્થાને, ડી વૈદિક યુગના માનવીની અવસ્થાને. સાચો આન્સર છે એ આદિમાનવની અવસ્થાને. 7. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? એ વાઘ અને સિંહ, બી હાથી અને ઘેંડા, સી હરણ અને ઘેટા બકરા, ડી ડાયનાસોર અને ઘેડા. તો સાચો આન્સર છે સી હરણ અને ઘેટા બકરા. 8. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? એ લોહયુગ, બી પાષાણયુગ, સી તામ્રયુગ, ડી આદિયુગ. સાચો આન્સર છે બી પાષાણયુગ. 9. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? એ ઇલેક્ટ્રિક, બી યાંત્રિક, સી લોખંડની, ડી પથ્થરની. તો સાચો ઓપ્શન છે ડી પથ્થરની. 10. મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? એ ઇનામ ગામ, બી ભીમબેટકા, સી બુર્જહોમ, ડી લોગણજ. સાચો ઓપ્શન છે બી ભીમબેટકા. 11. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો? એ પ્રાકૃતિક ગુફામાં, બી બહુમાળી મકાનમાં, સી સિમેન્ટના મકાનમાં, ડી માટીના છાપરામાં. તો સાચો આન્સર છે એ પ્રાકૃતિક ગુફામાં. 12. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોને આધારે કહી શકાય? એ અગ્નિના ચિત્રોને આધારે, બી રાખના અવશેષોને આધારે, સી હાડકાના અવશેષોને આધારે, ડી પથ્થરના હથિયારોના અવશેષોને આધારે. તો સાચો આન્સર છે બી રાખના અવશેષોને આધારે. પ્રશ્ન 13. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? એ કર્નૂલ, બી બુર્જહોમ, સી હલ્લુર, બી ભીમબેટકા. તો સાચો આન્સર છે એ કર્નૂલ. 14. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? એ ચક્ર, બી દૂરબીન, સી સ્ટીમર, ડી ખેતી. તો સાચો આન્સર છે એ ચક્ર. 15. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? એ પથ્થરની ગુફામાં, બી ધાબાવાળા મકાનમાં, સી તંબુમાં, ડી ગાર માટીના અને ઘાસના મકાનમાં. તો સાચો ઓપ્શન છે ડી ગાર માટી અને ઘાસના મકાનમાં. 16. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? એ બળદ, બી હાથી, સી કૂતરો, ડી ગાય. સાચો આન્સર છે ઓપ્શન સી કૂતરો. 17. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? એ ખેતી અને પશુપાલન, શિકારી અને ચોકીદારી, વડાવ્યા અને રખેવાળી, સવારી અને ખલાસી. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ ખેતી અને પશુપાલન. 18. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી પાકિસ્તાનમાં, સી અફઘાનિસ્તાનમાં, ડી નેપાળમાં. સાચો આન્સર છે ઓપ્શન બી પાકિસ્તાનમાં.
પ્રશ્ન 11-19, મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? એ માનવ વસાહત અને ઘેંડાના, બી ભેંસ બળદ અને ઓજારોના, સી ગૌ જવ ઘેટા બકરા પથ્થરના ઓજારના, ડી ચોખા અને પ્રાણીઓના હાડકાના. તો સાચો આન્સર છે ઓપ્શન સી, ગૌ જવ ઘેટા બકરા અને પથ્થરના ઓજારના. 20, બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? ઓપ્શન એ ચિરાંદથી, બી બુરજહોમથી, સી કોલ્હી કોલ્ડીહવાથી કે સી મહાગઢથી. તો સાચો આન્સર છે ઓપ્શન એ ચિરાંદથી. 11, ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી મહારાષ્ટ્રમાં, ઓપ્શન સી બિહારમાં, ઓપ્શન ડી રાજસ્થાનમાં. તો સાચો આન્સર છે ઓપ્શન બી મહારાષ્ટ્રમાં. 22, ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? ઓપ્શન એ ત્રિકોણ, ઓપ્શન બી ચોરસ, ઓપ્શન સી લંબચોરસ, ઓપ્શન ડી ગોળ. તો સાચો આન્સર છે ઓપ્શન ડી ગોળ. પ્રશ્ન 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાના શરીર ઢોકવા ઉપયોગ કરતા. તો વૃક્ષની છાલ. 2, વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો. તો પ્રાકૃતિક ગુફામાં. 3, મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળાઓમાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે. તો વિંધ્ય પર્વતમાળામાંથી. 4, ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે? તો 500 જેટલા. 5, આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. તો નદી કિનારાની. 6, અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. તો માટલા અને ગળા. 7, શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો. તો પથ્થરમાંથી. 9, ગૌ જવ અને ઘેટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યામાંથી મળી આવેલા છે? તો મેહરગઢમાંથી. 9, કોલ્ડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે? તો ઉત્તર પ્રદેશ. 10, ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે? તો મહાગઢામાંથી. 11, ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ઘેંડાના અવશેષો મળી આવ્યા છે? તો લાંગણા છે. 12, બુરજહોમ અને ગુફકાલ પુરાતન સ્થળો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે? તો કશ્મીર. 13, ખાલી જગ્યાને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય? તો મેહરગઢ. 14, આદિમાનવોએ ખાલી જગ્યા ઘરોમાંથી અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા? તો લંબચોરસ ઘરોમાં. 15, મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલા છે? તો ઇનામ ગામમાંથી. 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું. તો આ વિધાન ખોટું છે. 2, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો આ વિધાન સાચું છે. 3, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. તો આ વિધાન ખોટું છે. 4, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. તો આ વિધાન સાચો છે. 5, આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા. તો આ વિધાન ખોટું છે. 6, આદિમાનવો શરીરને ઢોકવા કાપડનો ઉપયોગ કરતા હતા. તો આ વિધાન પણ ખોટું છે. 7, આદિમાનવોએ ગુફાઓની ભીંતો પર ચિત્રો દોર્યા હતા. તો આ વિધાન સાચું છે. 8, અગ્નિની શોધ એ માનવ જીવનની ક્રાંતિકારી શોધ છે. તો આ વિધાન સાચું છે. 9, આદિમાનવ લોખંડમાંથી ચક્ર બનાવતો હતો. તો આ વિધાન ખોટું છે. 10, ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તો આ વિધાન સાચું છે. 11, આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. તો આ વિધાન સાચું છે. 12, આદિમાનવો ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા હતા. તો આ વિધાન સાચું છે. 13, આદિમાનવો ધાતુના વાસણમાં રસોઈ બનાવતા હતા. તો આ વિધાન ખોટું છે. 14, મેહરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા. તો આ વિધાન ખોટું છે. 15, ઇનામ ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 4,
બંધબેસતા જોડકાર જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ વનો ક્રમાંક લખો, તો વિભાગ અમાંથી એક. ગૌ, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો, તો આવશે ઓપ્શન ચાર, વિભાગ બમાંથી મેહરગઢ, હાલ પાકિસ્તાનમાં. બે, ચોખા અને પ્રાણીઓના હાડકા, તો આવશે એમાં ત્રણ, કોલ્હીડવા, ઉત્તર પ્રદેશ. ત્રણ, માનવ વસાહતો અને ગેંડો, તો લાંગણજ, ગુજરાત. ચાર, ગૌ, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન, તો પાંચ, બુરહોમ અને ગુપકાલ, કાશ્મીર. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પ્રશ્ન એક, આદિમાનવો કયા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ગૌ, જવ, બાજરી, ચોખા, મસૂર જેવા પાકો ઉગાડતા હતા. બે, આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? તો આદિમાનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. ત્રણ, આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? તો આદિમાનવની શરૂઆતની અવસ્થાને શિકાર અને સંગ્રાહક અવસ્થા કહેવામાં આવે છે. ચાર, આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો? તો આદિમાનવ ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો. પાંચ, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા? તો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ શોધી કાઢ્યા હતા. પ્રશ્ન છ, આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવો પથ્થર, લાકડા અને હાડકાના હથિયારો અને ઓજારો તરીકે ઉપયોગ કરતા હતા. સાત, આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણયુગ શા માટે કહેવામાં આવે છે? તો આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણયુગ કહેવામાં આવે છે. આઠ, પાષાણયુગીયન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો? તો વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરી તેમની ચામડી કાઢવા. નવ, આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી રહેતા તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા. દસ, ભીમબેટકાની ગુફાઓમાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. અગિયાર, આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય? તો કર્નૂલમાંથી મળી આવેલા રાખના અવશેષો પરથી આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કહી શકાય. બાર, આદિમાનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્ત્વનું પરિવર્તન કર્યું? તો અગ્નિ અને ચક્રની શોધે આદિમાનવના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન કર્યું. તેર, આદિમાનવ સૌપ્રથમ ચક્ર એટલે કે પૈડું બનાવતા કેવી રીતે શીખ્યો હતો? તો વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા શીખ્યો હતો. ચૌદ, વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી? તો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી. પંદર, ગુફામાંથી જીવન પછી આદિમાનવ કેવા મકાનમાં રહેતો હતો? તો ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગાર માટી અને ઘાસના બનાવેલા મકાનોમાં રહેતો હશે. પ્રશ્ન સોળ, આદિમાનવ કેવા પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો? તો આદિમાનવ કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ સાથે રહેતું હતું. સત્તર, કઈ પ્રવૃત્તિઓને કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો? તો કૃષિ અને પશુપાલન પ્રવૃત્તિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. અઢાર, ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં સામો પરિવર્તન આવ્યું? તો ખોરાક, પોષાક અને રહેઠાણમાં ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું. ઓગણીસ, આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજારો બનાવતો? તો આદિમાનવ પથ્થરમાંથી ખુરપી, છીણી, દાંતડા જેવા ઓજારો બનાવતો. વીસ, સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શું હતો? તો ગૌ, જવ, પશુઓના માંસ તથા માછલી તેમજ કંદમૂળનો ખોરાકમાં તે ઉપયોગ કરતો હતો. એકવીસ, પુરાતત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના કયા કયા સ્થળો શોધ્યા હતા? તો બુરહોમ, ગુફકાલ, દુરંગી, મહેરગઢ, લાંગણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા હતા. બાવીસ, બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?
તો મહારાષ્ટ્રના ઇનામગામ નામના સ્થળેથી. 23. મહેરગઢમાંથી મળી આવેલા ઘરો કેવા હતા, તે કયા ઉપયોગમાં આવતા હતા? તો મહેરગઢમાંથી મળી આવેલા ઘરો લંબચોરસ હતા તથા ઘરોમાં નાના કોઠારો મળી આવ્યા હતા. 24. આદિકાળમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે? તો મનુષ્યના મૃત્યુ પછીના જીવનની શક્યતા છે તેવું માનવા માટે. 25. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. 6. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. 1. આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા, તો શરૂઆતમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો, શિકાર મળી રહે તેવા સ્થળો શોધતો. આથી જ્યાં મોટા પ્રમાણમાં પથ્થરો અને લાકડા તથા પાણી મળી જાય તેવા સ્થળો તે શોધતો હતો. હિંસક પ્રાણીઓથી બચવા તે ગુફામાં રહેતો. 2. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. 3. અગ્નિની શોધ પછી તે માંસને પકવીને ખાવા લાગ્યો, ગુફામાં અજવાળું કરવા લાગ્યું, ગુફાની આગળ તાપણું સળગાવી જંગલી પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સામે રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. 3. આદિમાનવના સમયને પાષાણયુગ કહેવામાં આવે છે. તો આદિમાનવનું જીવન પથ્થર સાથે જોડાયેલું હતું, તે હથિયારો પણ પથ્થરના જ બનાવતો, વળી તે પથ્થરની ગુફાઓમાં રહેતો, આમ તેનું જીવન પથ્થર સાથે જોડાયેલું હોવાથી તેને પાષાણયુગ કહેવામાં આવે છે. 7. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. આદિમાનવ કયા કયા ઓજારો બનાવતો હતો? એ ઓજારોનો તે કયા કયા ઉપયોગ કરતો હતો? તો આદિમાનવ પથ્થર, લાકડા અને ક્યારેક હાડકાના ઓજાર બનાવતો હતો. વનસ્પતિ કાપવા તથા પ્રાણીઓને ચીરી તેનું મોંસ અને ચામડીનો ઉપયોગ કરવા પથ્થરના ઓજારો વાપરતો. પથ્થરમાંથી તે ખુરપી, છીણી, દાંતરડા જેવા ખેતીના ઓજારો બનાવતો. 2. વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવોના જીવન પર શી અસરો થઈ? 4 મુદ્દા લખો. તો 1. વિશ્વમાં ઘાસના ક્ષેત્રોના વ્યાપને કારણે પશુઓની સંખ્યા વધવા લાગી. 2. આદિમાનવ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવા લાગ્યો. 3. ઘઉં, જવ જેવા ધાન્યોની ખેતીની શરૂઆત થઈ. 4. ખેતરોની આસપાસ આદિમાનવ માટીના ઘાસના મકાનો બનાવી રહેવા લાગ્યું. 3. સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. તો 1. પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો. 2. એકઠા થયેલ અનાજ સંગ્રહવા, કોઠાર બનાવવા. 3. ખોરાક માટે અનાજ, ફળ, મોસ અને માછલી એકઠી કરવી. 4. પથ્થરના ઓજાર બનાવવા. 4. આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ ભટકતું જીવન જીવતો, તેથી ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરતો, ચામડાનો ઉપયોગ શરીર ઢોકવા કરતો, પ્રાણીઓને પાલતું બનાવ્યા, કૂતરાને સાથીદાર બનાવ્યો, પશુપાલન પ્રવૃત્તિ કરવી. 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો શરૂઆતમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો, 12,000 વર્ષ પહેલાં વિશ્વના વાતાવરણમાં થયેલ ફેરફારને કારણે વનસ્પતિ અને ઘાસના મેદાનો બન્યા, પરિણામે ધીમે ધીમે ખેતી તથા પશુપાલન પ્રવૃત્તિ શરૂ થઈ. કૃષિ માટે સ્થળોને છોડી જઈ શકાતું ન હતું, તૈયાર થયેલ પાક લેવા રાહ જોવી પડતી. આ માટે માનવે એક જ સ્થળે રોકાવું પડે. ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યો ઉગવા લાગ્યા, પશુપાલન પ્રવૃત્તિ થવા લાગી. આ બધાને કારણે માનવને સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી થઈ. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.